મંચ પર ઉપસ્થિત મહાનુભાવો અને પ્રેક્ષાગૃહમાં બેઠેલા બધા કલા રસિક મિત્રો, મને સૌથી વધારે આનંદ અને ગૌરવ બંને એ વાતનું છે કે આજે એક નાટ્યકલાને સન્માનિત કરાઈ રહી છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્ય સેવા અને શિક્ષણના ક્ષેત્રે ઘણા બધા પુરસ્કારો, ચંદ્રકો બધું છે, પણ નાટ્યકલા લગભગ ઉપેક્ષિત છે. મને અત્યારે, હું જ્યારે આ એવોર્ડની વાત આપણે કરી રહ્યા છીએ, ત્યારે મને અનેક સિનિયર કલાકારોના ચહેરા મારી સામે આવે છે. કૈલાસભાઈ હોય, દામિનીબેન હોય, માર્કનભાઈ હોય, આખું જીવન સમર્પિત કરી દીધું, પણ હું નથી માનતો કે બહુ ઝાઝા પુરસ્કારો એ લોકોને કોઈએ આપ્યા હોય. આપણે ત્યાં સાહિત્યમાં નાની નાની ચોપડીઓ માટે પણ પારિતોષિકો આપીએ છીએ, પણ નાટ્યકારોને નથી મળતા. એણે ભલે 30-30 વર્ષ નાટકો કર્યા હોય. એટલે આ રીતે મને એમ લાગે છે કે વિશ્વકોષે ભલે મારા નિમિત્તે પણ નાટ્યકલાને અને રંગભૂમિને સન્માનિત કરી છે. મારો મિત્ર કપિલદેવ શુક્લ પણ મને મને અભિનંદન આપતા સુરતથી લખે છે કે આ રંગભૂમિનું સન્માન છે. એટલે આ મારા વિચારનો જે પડઘો પાડે છે એનું મને લાગે છે કારણ એવું લાગે છે કે આપણે ક્યારેય ચિત્ર, સંગીત, નૃત્યની જેમ નાટકને એક સ્વતંત્ર કલા તરીકે સ્વીકારી નથી. મોટાભાગના લોકો, આપણે લોકો નાટકને એક મોજ મજાનું, એટલે આપણે, તમે જુઓ છો કે આપણા બધા હળવા નાટકો, ક્યારેક હલકા નાટકો, એને કારણે આ એક ઇમેજ ઊભી થઈ છે. અને તમે જાણો છો કે આપણા લોકસભામાં બેઠેલા ધારાસભ્યો પણ, સંસદ સભ્યો પણ નટો માટે, અભિનેતા કે અભિનેત્રી માટે નાચને ગાને વાલે જેવા શબ્દ પ્રયોગો કરે છે. એ પછી જયા ભાદુરી જેવી સન્માનિત અભિનેત્રી હોય તો એના માટે પણ નાચને ગાને વાલે કહે. એટલે અલ્ટિમેટલી તો નાટકવાળા હોય એટલે નાચને ગાને વાલે. એટલે આ, અને હું એવું માનું છું કે એની પાછળ કલાકારોનો પણ દોષ છે અને આપણા પ્રેક્ષકોનો પણ દોષ છે. પણ એવું તમે જોવા જાઓ તો બધી જ કલાઓમાં થયું છે. કંઈક અંશે કમર્શિયલાઇઝેશન કે પોપ્યુલરાઇઝેશન, જેને કારણે તમામ કલાઓના ધોરણો નીચા ઉતર્યા છે, એ વાત કોઈ નકારી નહીં શકે. એટલે આ માત્ર નાટ્ય ક્ષેત્રની જ વાત છે એવું ન કહી શકાય. એટલે કોઈ કહી શકે કે ભાઈ જો નાટક કલા જ ન હોય તો એને સન્માનિત કરવાની વાત જ ક્યાં આવે છે. એટલે વિશ્વકોષે જે આ માન્યતા આપી, નાટકને કલા તરીકે સ્વીકારી, એનો મને ખૂબ આનંદ છે અને મને, અને એના માટે હું આભાર પણ માનું છું. આ નાટકને કલા કહેવાય કે ન કહેવાય, આ વિવાદ લગભગ 17મી સદીથી ચાલે છે. આ બહુ અત્યારનો નથી, કારણ કે એ લોકો માને છે કે નાટકની પહેલાં પણ સંગીત, સાહિત્ય, નૃત્ય એની પરંપરા હતી. નાટક શરૂ થયું એ પહેલાં લોકો દેવની આરાધનામાં પણ નૃત્યો કરતા હતા અને ગીતો ગાતા હતા. પરંતુ તમે જો વિશ્વ ઇતિહાસ આખો કલાનો અને નાટકનો અને સાહિત્યનો જો તમે જોવા જાઓ તો તમને સ્વીકારશો કે દુનિયાએ નાટ્યકારો કરતાં કવિઓ, વાર્તાકારો, નવલકથાકારોને વધારે યાદ રાખ્યા છે. એરિક બેન્ટલી જેવો તો ત્યાં સુધી કહે છે કે તમે આખો કલા સાહિત્યનો ઇન્સાયક્લોપીડિયા જોઈ જાઓ, તમને વાર્તા સાહિત્ય અને કવિતા કરતાં નાટકનું વિવેચન તમને બહુ ઓછું જોવા મળશે. એટલે એરિક બેન્ટલી એમ કહે છે કે થિયેટર હેઝ બીન ટ્રીટેડ એઝ અ સ્ટેપ ચાઇલ્ડ, એક સાવકા સંતાન જેવો વ્યવહાર રંગભૂમિ સાથે થતો આવ્યો છે. એટલી હદ સુધી તો લોકોએ રંગભૂમિ માટે ત્યાં સુધી કહે છે કે વેધર ધેર કુડ બી એ થિયેટર એઝ એ આર્ટ એટ ઓલ, રંગભૂમિ એ કલાનું ઉચ્ચતમ સ્વરૂપ બની શકે, એ શક્યતા છે. મેં નાટકની પસંદગી શા માટે કરી? મને, હું ચિત્રો દોરું છું, હું સિતાર વગાડું છું, હું ગીતો ગાઉં છું, હું અભિનય કરું છું, પણ મેં નાટક શા માટે પસંદ કર્યું? કારણ કે હું ખૂબ વાંચું છું અને એને કારણે મને એમ થયું કે નાટક એ તમારી અભિવ્યક્તિ માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. ટોલ્સ્ટોય જેવા વિદ્વાને, મહર્ષિએ પણ એવું કહેલું કે માણસ માણસ વચ્ચેનો વાર્તા વિમર્શ કે વિચાર વિનિમય, એને માટે નાટક એ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. નાટક જો એટલું સ્થૂળ હોત તો તમે કલ્પના કરો
કે કામુ બેકેટ સાત્રે એ લોકો નાટક લખત? બર્નાર્ડ શો જેવો બુદ્ધિમાન એ નાટક લખત? આપણે ત્યાં ગુજરાતમાં ઉમાશંકર, દર્શક, મુનશી આ બધા નાટકો લખત? જેમ સુભાષે કહ્યું એમ, જ્યારે મારા ઈસરોમાં મેં સાપના ભારામાંથી કેટલાક એકાંકીઓ કર્યા ત્યારે ઉમાશંકરની સહી લેવા ગયેલો ત્યારે એમણે મને કહેલું કે 1934માં તમે ક્યાં હતા? હું જન્મ્યો જ નહોતો. ત્યારે જો તમારા જેવા જુવાનિયાઓ મને મળી ગયા હોત તો મેં નાટકો જ લખ્યા હોત. એટલે આવા માણસોને લાગે છે કે નાટકમાં એક બળ છે. વાર્તા નિબંધો બધું લખીએ પણ નાટક પ્રજાની સામે જીવંત સ્વરૂપે આવે છે. શેક્સપિયરે હેમ્લેટમાં એક પાત્ર દ્વારા બોલાવડાવ્યું છે કે નાટક એ સમાજના ગુણદોષનું દર્પણ છે. અને એક નવો ડાયરેક્ટર ઓગસ્ટો બોલ એ કહે છે કે માત્ર ગુણદોષ દેખાડતું દર્પણ નથી પણ દોષ નિવારણના માર્ગો પણ એ ચિંધે છે. એટલે રંગમંચની આ એક વિશેષતા છે. બર્ટોલ બ્રેક જેવો તો એવું માનતો કે નાટકનો સમાજ સાથે સીધો સંબંધ છે. નાટકના પ્રશ્નો, સમસ્યાઓ, વ્યથાઓ એ બધાને નાટક વાચા આપે છે. નાટક પોતાનામાં કલા નથી પણ બી જુદી જુદી તમામ કલાઓનું એક કોમ્બિનેશન છે એવું જે કહે છે. તો એના જવાબમાં એક બહુ જાણીતો સમીક્ષક છે, સતીશભાઈ જાણતા હશે, જ્હોન ગાર્સનર, એ કહે છે કે થિયેટર ઇઝ નોટ ઓનલી ધ કોમ્બિનેશન ઓફ ઓલ આર્ટ્સ, ઇટ્સ ઓલ્સો ધ રિટર્ન ઓફ આર્ટ્સ ઇન ટુ લાઈફ. તમામ કલાઓને જીવંત સ્વરૂપ આપે છે. અથવા તો એમ કહો કે ચિત્ર, સંગીત, નૃત્ય એ બધું જીવનનું સ્વરૂપ ધારણ કરીને રંગમંચ પર આવે છે. નાટક સાથે જીવનનો અનુબંધ રચાય છે. પ્રેક્ષાગૃહમાં બેઠેલા પ્રેક્ષકો રંગમંચ પર ભજવાયેલા નાટક સાથે એકરૂપ થાય છે, એક સૂત્રે બંધાય છે. એટલે સંગીત કે નૃત્ય જેવી એ શુદ્ધ કલા ભલે નથી તમે જે કહો છો એ રીતે, પણ એનો જીવન સાથેનો સીધો અનુબંધ એ કલાઓ સાથે રચાય છે. હું તમને એક એના માટે એક માણસના જીવનમાં નાટક કેટલો પ્રભાવ પાડી શકે એનું તમને એક દ્રષ્ટાંત આપું. તમે બધાએ ઝોરબા ધ ગ્રીક કદાચ જોયું હોય, એન્થની ક્વિન એમાં મુખ્ય ભૂમિકા કરેલી અને બહુ અદ્ભુત ફિલ્મ હતી. એના પર નાટક પણ થયું છે બ્રોડવે પર, ઓપેરા પણ થયો છે, પણ નાટકમાં પણ એન્થની ક્વિન રોલ કરતા હતા. એમાં એક જગ્યાએ એવી વાત આવે છે કે ઝોરબાનો દીકરો મરી ગયો છે અને ઝોરબા એવું બોલવાનું છે કે માય સન ઇઝ ડેડ. એન્થની ક્વિન કહે છે, વાસ્તવિક જીવનમાં એન્થની ક્વિનનો પુત્ર પણ બહુ વહેલો અવસાન પામેલો. એટલે ઝોરબા એટલે કે એન્થની ક્વિન એના ડિરેક્ટરને કહે છે કે મારું આટલું માન રાખો કે તમે આ સંવાદ કાપી કાઢો. પેલો કહે છે કેમ? તો કે 40 વર્ષ પહેલાં મારા પુત્રનું મૃત્યુ થયેલું ને આજ દિવસ સુધી મેં ક્યાંય જાહેરમાં કોઈને કહ્યું નથી કે મારો પુત્ર મૃત્યુ પામ્યો છે, કારણ કે મૃત્યુ શબ્દને હું મારા પુત્ર સાથે જોડી શકતો નથી. ડાયરેક્ટર કહે છે કે હું તારી લાગણી સમજું છું, પણ જેવી તારી લાગણી છે એવી જ આ ઝોરબાની લાગણી છે. ઝોરબા પણ એ જ ફીલ કરે છે. અને મારો દીકરો મૃત્યુ પામ્યો છે એવું જ્યારે ઝોરબા બોલે તો એ જ એના પાત્રના રહસ્યની કડી છે, એ તારે બોલવી પડે, એ વગર ઝોરબાનું પાત્ર ન સચવાય. પછી એન્થની ક્વિન એગ્રી કરે છે, એ સંવાદ બોલે છે અને પછી એ કહે છે કે જે વાત મેં 40 વર્ષ દરમિયાન જાહેરમાં કરી નથી એ આજે રંગમંચ ઉપર ઊભા રહીને સેંકડો પ્રેક્ષકો સામે મારે દર વખતે બોલવી પડે છે. આ તમે જુઓ કે એક એક કલાકારની વેદના. અને પછી એ કહે છે કે ઝોરબા એન્ડ આઈ આર ઓલમોસ્ટ અલાઈક, અમે બે લગભગ સરખા છીએ. એટલે આના અનુસંધાનમાં હું તમને ઇલિયા કઝાનની એક વાત કરું. ઇલિયા કઝાનની એક સરસ બાયોગ્રાફી છે ધ લાઈફ, એમાં એ કહે છે કે વિશ્વની મહાનમાં મહાન કલા હોય તો એ નાટક છે. માણસના જીવનમાં બની ગયેલી ટ્રેજેડીઝ, એની અંગત વ્યથાઓ, એના વિયોગ, વિરહ, સંતાનોના મૃત્યુ, પત્ની સાથેનો વિયોગ, વિરહ, કોઈ સ્વજનનું મૃત્યુ,
આ બધું એના પાત્રમાં ટ્રાન્સફર થાય છે જ્યારે એ રંગમંચ પર આવે છે ત્યારે. અને ઇલિયા કઝાન એમ કહે છે કે તમારા મનોરંજન માટે આ કલાકારો પોતાના અંગત જીવનને, ખાનગી જીવનને તમારી સામે ઉઘાડું કરે છે પાત્ર દ્વારા. અને સામે બેઠેલા પ્રેક્ષકો પણ મનોમન પોતાના અંગત જીવનને જ એની સાથે જોડતા ચાલે છે. એટલા માટે તો અનુસંધાન રચાય છે પ્રેક્ષકનું ને નટનું. એટલે અંધકારમાં બેઠેલા જ્યારે નાટક ચાલુ હોય ત્યારે આખું ઓડિટોરિયમ અંધકારમાં હોય. એટલે ઇલિયા કઝાન એમ કહે છે કે એકબીજાથી સાવ અજાણ્યા પણ અડોઅડ બેઠેલા પ્રેક્ષકો મનમાં ને મનમાં રંગમંચ પરથી પ્રદર્શિત થતી લાગણીઓ, ભાવનાઓ અને વિચારોને સંવેદે છે, લગભગ સમાન સ્તરે સંવેદે છે. અને એ વખતે એમને એ પ્રતીત થાય છે કે વોટ ઇઝ ટુ બી એ હ્યુમન બિંગ, મનુષ્ય હોવું એટલે શું, એની તીવ્ર પ્રતીતિ એને આવે વખતે થાય છે. એક દર્શકનું એક બહુ સુંદર નાટક છે ગૃહારણ્ય. એમાં ટોલ્સ્ટોય જેવો મહાન સર્જક આપણા જેવી જ વેદના અનુભવે છે. એની પત્ની સાથે એનો વિસંવાદ છે અને એને કારણે ઘર છોડી જાય છે. અને મધરાતે કોઈ અવાવરું રેલવે સ્ટેશન ઉપર ટોલ્સ્ટોયનું મૃત્યુ થાય છે. આ ગૃહારણ્ય, હું તમને નાટકની વાત નથી કરવા માગતો, હું કહેવા એ માગું છું કે આ ગૃહારણ્ય જોતી વખતે ઓડિટોરિયમમાં બેઠેલો એક એક પ્રેક્ષક અનુભવે છે કે આપણા મામૂલી માણસ જેવો માણસ છે ટોલ્સ્ટોય પણ. એ ગમે તેટલો મોટો સર્જક રહ્યો. પેલું મર્ચન્ટ ઓફ વેનિસમાં શાઇલોક કહે છે ને કે ઇફ યુ પ્રિક અસ ડુ વી નોટ બ્લીડ, ઇફ યુ પોઈઝન અસ ડુ વી નોટ ડાય, ઇફ યુ ટિકલ અસ ડુ વી નોટ લાફ. તમે અમને ગલગલિયા કરો તો અમને હસવું નથી આવતું, તમને ટાંકણી ભોકો તો અમને પીડા નથી થતી, તમે અમને ઝેર આપો તો અમે મરી નથી જતા. એટલે ગમે તેવો મહાન સર્જક કેમ ન હોય, એ અંતે માણસ જેવો માણસ છે. એટલે રંગભૂમિ શીખવે છે કે આ જ માણસની નિયતિ છે, એમાં રહીને જ તેણે માર્ગ કાઢવાનો છે. માણસ ગમે તેટલો મોટા ગજાનો હોય પણ અંતે એ માણસ જેવો માણસ છે. એ પ્રાચીન ગ્રીક ટ્રેજેડીમાં સોફોક્લિસે કહ્યું છે કે ટ્રેજેડીનો કવિ ઈશ્વરમાં માનતો હોય કે ન માનતો હોય, પણ જો માણસમાં નહીં માનતો હોય તો એ કવિ ન થઈ શકે. એટલે નાટકનો પણ, એ પોતે અભિનેતા હોય, દિગ્દર્શક હોય, કંઈ પણ હોય, એનામાં જો માણસ નથી ને માણસ સાથે એનો અનુબંધ નથી તો એ સર્જક ન થઈ શકે, એ કલાકાર ન થઈ શકે. એટલે હું તો અહીંયા કલાકારને ઋષિ સાથે મૂકું છું મોટા. આપણે લોકો આપણે આજુબાજુ એવા નાટકો ને એવી ફિલ્મો જોઈ છે કે આપણે અભિનયને સાવ સસ્તો વ્યવસાય કરી દીધો છે. મને એક વખત ઉમાશંકરના દીકરી નંદીની બહેને મારું મુક્તધારા જોવા આવેલા ટાગોરનું, મને કે ભરત તમારે લોકોને કેવી મજા કે તમે લોકો દરેક નાટકે જુદી જુદી ભૂમિકાઓ ભજવો. હું તો જિંદગીભર નંદીની જ રહેવાની છું જે છું એ, પણ તમે લોકો નવા નવા ખોળિયામાં પ્રવેશ કરો છો, નવા નવા પાત્રો ભજવો છો, નવા નવા વિચારો. એણે તો ત્યાં સુધી કહ્યું કે મને એવું લાગે છે કે તમે એક ભાવમાં અનેક ભાવ જીવી જાઓ છો તખતા ઉપર કામ કરવાને કારણે. અમને આ પ્રિવિલેજ નથી મળતો જે કલાકારોને મળ્યો છે. મને એમની આ કોમેન્ટે વિચારતો તો કરી દીધો. એ મારા છેલ્લે મારા ઘરે આવ્યા, એ બીમાર હતા, કેન્સર થયેલું. મને બહુ દુઃખ થયું એમણે જે કહ્યું એ, કે હું ઉપર જાઉં એ પહેલાં મારે તમારા એક નાટકમાં કામ કરવું છે. પણ એ બિચારા એ નાટકમાં કામ કરી શકવાની સ્થિતિમાં નહોતા. પણ મને એ વિચાર કરતો કરી મૂક્યો કે આવા પાત્રમાં ડૂબી જનારા કેટલા, એક ભાવમાં અનેક ભાવ કરી શકે એવા કેટલા કલાકારો. સવાલ એ છે કે તમે જ્યારે કોઈ પાત્ર ભજવો છો ત્યારે માત્ર પાત્રની બોલવા ચાલવાની રીત તમે પસંદ નથી કરતા, તમે એ વ્યક્તિની ભાવનાઓ, લાગણીઓ, એના વળગણો, ઓબ્સેશન્સ, એની વિચિત્રતાઓ, એ બધું તમારામાં આત્મસાત કરો છો. અને એ બધું જ તમારી અંદર લઈને તમે પ્રતીતિકર આલેખન થાય એવા પ્રયત્નો કરો છો. આનો અર્થ શું થયો કે તમે વર્ષો સુધી આવી રીતે નાટકો કરો તો તમારામાં અધર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બીજાના દ્રષ્ટિકોણથી તમારું જીવન તમે જીવો, એ પ્રકારનો વિકાસ તમારામાં થાય. એટલે બારામાં સહિષ્ણુતા આવે,
મને ખબર નથી કે આ ધૂમકેતુએ કહ્યું કે કોઈએ કહેલું કે તમે બીજાના દ્રષ્ટિકોણથી જુઓ તો અડધું જગત શાંત થઈ જાય. તો નાટકમાં આ સંભવ છે કે તમે વર્ષો સુધી નાટકો કરો તો તમે એવું કલ્પી શકો અને એવું સ્વીકારી શકો કે આ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે. હું તમને મારવા ન લાગું, તમારી સાથે ઝઘડા ન કરું. એટલે આ કલાકારની એક ખાસિયત આમાંથી ઊભી થાય છે. ટેરેન્સ માન નામના એક માણસે કહેલું કે ફિલ્મો પૈસો અપાવે છે, ટેલિવિઝન ખ્યાતિ અપાવે છે, લોકપ્રિયતા અપાવે છે, પણ થિયેટર તમને સારો માણસ બનવામાં મદદ કરે છે. એ આ રંગમંચની છે. અભિનયની માણસ પર કેવી કેવી અસરો થઈ શકે એનો તમને હજુ એક દ્રષ્ટાંત આપું. તમે બેન કિંગ્સલેને જાણો છો, એણે ગાંધીમાં ગાંધીની ભૂમિકા કરેલી. ત્યાર પછી એણે 2000ની સાલમાં સેક્સી બીસ્ટ નામની એક ફિલ્મ કરેલી, જેમાં એણે એક ગેંગસ્ટર ડોન લોગાનનો રોલ કરેલો. એણે ગાંધીનું પાત્ર પણ પ્રતીતિગર ભજવેલું અને ગેંગસ્ટરનું પાત્ર પણ એણે પ્રતીતિગર ભજવેલું. એણે આ પાત્ર ભજવતા પહેલાં ડોન લોગાનનો અભ્યાસ કર્યો તો એને જાણવા મળ્યું કે આ ડોન લોગાન નાનપણમાં એનું ખૂબ શોષણ થયેલું, એ ખૂબ એબ્યુઝ થયેલો, સેક્સ્યુઅલી એબ્યુઝ થયેલો. એને કારણે એની ભીતરમાં ભયંકર વિદ્રોહ અને હિંસા હતા અને એને કારણે એ હિંસક થઈ ગયો. કિંગ્સલેને લાગ્યું કે આ રહસ્ય એ આ પાત્રને સમજવાની એક બહુ જ મહત્ત્વની કડી છે. એ જેટલો વધારે હિંસક થાય એટલી એને વધારે સંભાળ લેવાની આપણી જરૂરિયાત છે. હી શુડ બી કેર્ડ. એને તરછોડવો એનો અર્થ એ કે એને હિંસા તરફ ધકેલવો. આમાંથી નિષ્કર્ષ શું નીકળે છે કે દરેક માણસમાં ગાંધી અને લોગાનના અંશો પડેલા છે. જીવનનો અર્થ એ શું છે? જીવનનો અર્થ એટલો જ છે કે એકબીજાને વિરોધી એવા પરિબળો વચ્ચે સમતુલા જાળવી રાખવાની કાબેલિયત હાંસલ કરવી. આ વાત ત્યાં સુધી સમજાતી નથી જ્યાં સુધી અમુક પરિબળોનો આપણા ઉપર દબાણ વધી ન જાય અને વ્યક્તિ આ દબાણનો કઈ રીતે સામનો કરે છે એના પરથી જ નિર્ધારિત થાય છે કે વ્યક્તિ અંતમાં ગાંધી બનશે કે ગેંગસ્ટર બનશે. પણ કિંગ્સલે પાછો એમ કહે છે કે આ પાત્ર ભજવતી વખતે માઇન્ડ વેલ, મારી અંદર પડેલો શિક્ષિત સુધારક જાગી નહીં ઉઠવો જોઈએ કે માણસને ગમે તેટલા અન્યાય થયા હોય, બાળપણમાં શોષણ થયું હોય, પણ એના પરથી એનું આટલું બધું નૈતિક સ્ખલન થાય એ કંઈ યોગ્ય ન કહેવાય. ફરી પાછો એને વિચાર આવે છે કે રંગમંચનું કામ કે અભિનયનું કામ ચુકાદા આપવાનું નથી, એમનું કામ કોઈ પાત્રનું સચ્ચાઈથી આલેખન કરવાનું છે, પ્રેક્ષકોને વિચારતા કરવાનું છે અને એની અંદર પડેલી સંવેદનાઓને, માનવીય સંવેદનાઓને જગાડવાનું છે. એટલે આનો અર્થ એ થયો કે રંગમંચ કલા તમે જે માનો છો એટલી એક્સટર્નલ નથી પણ એ બહુ બધી આંતરિક ઇન્ટર્નલ છે. માણસના મનનો માણસ, માનવ મન અને માનવ સંબંધની સમસ્યાઓ, એ બધાનું પ્રતિબિંબ એ રંગમંચ છે. હજુ એક છેલ્લું દ્રષ્ટાંત આપું. અકીરા કુરોસાવા, બહુ મોટો જપાનનો લિજન્ડરી ડિરેક્ટર જેણે સેવન સમુરાઈને, રશોમોન ને થ્રોન ઓફ બ્લડ જેવી ફિલ્મો બનાવી, એનો બહુ માનીતો એક્ટર હતો તોશીરો મિફ્યુન. એ કહેવાય છે કે તોશીરો મિફ્યુન વોઝ એક્સપ્લોઝિવ એક્ટર, વિસ્ફોટક અભિનેતા હતો. તમે જો તમારામાંથી ઘણા રોશમોન તો જોયું હશે એટલે તમે સમજી શકો કે અભિનય સાથે વિસ્ફોટક શબ્દ જોડવો આપ યોગ્ય નથી, પણ તોશીરો મિફ્યુનની ના સંદર્ભમાં એ યોગ્ય છે. કુરોસાવા કહે છે કે વેન હી ઇઝ એક્ટિંગ ઓન ધ ફ્લોર આઈ કેન નેવર ડેર ટુ કંટ્રોલ હિમ. એક મેડિટેટિવ સ્ટેજ છે. હું તો બહુ નાનો ડિરેક્ટર છું, નાનો સર્જક છું, છતાંય મારા કલાકારો સાથે ક્યારેક કોઈક ઇમોશનલ સીન જ્યારે એ લોકો ભજવતા હોય અને એ લોકો કશું ખોટું કરે તો મને એમ લાગે કે અહીંયા એને રોકવા, ધેટ ઇઝ કાર્ડિનલ સીન, એ બહુ મોટું પાપ છે આ લોકોને અત્યારે, કારણ કે એ લોકો ભાવ સમાધિમાં છે. જેવી તેવી ભલે અમારા એક્ટરો છે અમારા લેવલે, આ કલાનું નિર્માણ થતી વખતે કેવી ભાવ સમાધિ હોય એનું એક ઉદાહરણ વર્ષો પહેલાં મેં
કામાડી ઓડિટોરિયમમાં પંડિત રવિશંકરને સાંભળેલા. ટિકિટ નહોતી, આખો હોલ ચિક્કાર. અમને ગાંધર્વ મહાવિદ્યાલયના સંગીતના વિદ્યાર્થીઓને પંડિતજીના પગ પાસે બેસવાની છૂટ મળી એટલે અમે ત્યાં બેઠા. પણ એમણે જે આલાપની જે માંડણી કરી અને ચારે બાજુ ફૂલો, અગરબત્તીની સુગંધ, પંડિતજીની મુખમુદ્રા, એના આલાપના તાર, એના સૂર, તમને એમ લાગે કે પંડિતજી 5 લાખ લેતા હોય આ વગાડવાના કે 10 લાખ લેતા હોય. પણ એક ક્ષણે એ જે સમાધિમાં એ ગરકાવ થઈ ગયેલા, મને એમ લાગ્યું કે આ આ સાચી કલા છે. પછી ભલે એને પેમેન્ટ મળે એને એ કરવાનું, પણ એ વગાડતી વખતે એ યાદ એ કોઈને કહેતા નથી કે જો મારો ચેક આવી જાય બરાબર. એટલે આ આ આજે એની જે ભાવ સમાધિની વાત કરું છું ને, એ બહુ મોટો બ્રિટિશ એક્ટર છે લોરેન્સ ઓલિવિયર, એણે 1964 ઓથેલો કરેલું. ઓથેલોના બધા પ્રયોગ અદ્ભુત હતા, પણ એમાં એક પ્રયોગ અદ્ભુતમાંય અદ્ભુત હતો, એટલી હદ સુધી કે પ્રેક્ષકો 10 મિનિટ સુધી તાળીઓ પાડતા રહ્યા. અંદર ગ્રીન રૂમમાં જઈને બહુ વિચલિત થઈ ગયેલો ઓલિવર આમ ખુરશીમાં ફથડાઈ પડ્યો. એના બધા કલાકાર સાથીઓ એને પૂછવા આવ્યા કે તને આટલો બધો ગ્રાન્ડ સક્સેસ મળ્યો, તું આટલો બધો ડિસ્ટર્બ કેમ છે? ઓલિવર કહે છે, હાઉ કુડ આઈ ડૂ ઇટ, મને સમજાતું નથી કે હું આવો અભિનય કરી કેવી રીતે શક્યો. ઓલિવર એની બાયોગ્રાફીમાં ક્યાંક લખ્યું છે કે તમે સ્વયંસ્ફુરિત જ્યારે મંચ ઉપર આવી સમાધિસ્થ અવસ્થામાં પાત્રમાં ઊંડા ગરકાવ થઈ જાઓ ને જ્યારે રોલ કરો, અને એવો ને એવો રોલ બીજી વાર ન થાય, જો એ ન થાય તો તમારે ટેકનિક શોધવી પડે એ રીતે અભિનય કરવાની. તમે માત્ર તમારી તમારી ઇન્ટ્યુઇશન ઉપર આધાર રાખીને ન બેસો. પણ એ કહે છે કે મને ખબર નથી કે પછીના શો હું આમાં આવો અભિનય કેવી રીતે કરી શકીશ. તો દેટ ઇઝ મેડિટેશન. એટલે હું કહું છું કે મેડિટેશન એ ધર્મ કે અધ્યાત્મનો જ વિષય નથી, કલામાં તો સૌથી વધારે. કારણ કે આપણે લોકો વાતો કરીએ છીએ નટરાજની અને સરસ્વતીની, તો ત્યાં જો એ ન હોય, ઉપરના ઉદાહરણો સિદ્ધ કરે છે કે રંગભૂમિ એ કલા છે. અને બીજું એ કે જો એમ કહેવાતું હોય કે રંગભૂમિ એ સંગીત, ચિત્ર, નાટ્ય, નૃત્ય આ બધાના સમાગમથી બનેલી છે, કોમ્બિનેશનથી બનેલી છે, તો પણ હું એમ કહીશ કે રંગભૂમિમાં એક ઘટક એવું છે કે જે બીજે નથી, અને એ છે નટ અથવા તો નટનો અભિનય. બેન બેઠા છે અહીંયા, એ કહેશે કે શાસ્ત્રીય નૃત્યની અંદર અભિનય છે, કેન્દ્રમાં છે. પણ શાસ્ત્રીય નૃત્યનો જે અભિનય છે ને, એ તાલ અને લયમાં એ નિબદ્ધ થયેલો છે. જ્યારે નાટકનો અભિનય છે એ મુક્ત છે. મુક્ત જ નથી, એ પાત્ર અને પરિસ્થિતિ સાથે બદલાતો રહે છે, એ સ્ટાઇલાઇઝ્ડ નથી. નૃત્ય જે છે એ સ્ટાઇલાઇઝ છે. અભિનય સ્ટાઇલાઇઝેશનવાળા નાટકો થઈ શકે, ક્લાસિકલ તમે ભરતના સૂચવેલા નાટકો, સંસ્કૃત નાટકો કરો તો. આટલી મહાન કલાને આપણે રમૂજી ટુચકાના પ્રોગ્રામ જેવી કરી નાખી છે, અને આપણા ગુજરાતી પ્રેક્ષકોને એ કલ્પના જ નથી કે આ સિવાયની પણ કોઈ રંગભૂમિ હોઈ શકે. આપણા દેશમાં જ છે, એક બે NSD તરફથી નેશનલ કમિશનમાં હું એના પેલા કમિટીમાં હું હતો, તો મેં ગુજરાતી નાટકો માટે સહાયની માગણી કરી, તો એમનો જવાબ શું હતો ખબર છે? અમદાવાદ થિયેટર ઇઝ અ રિચેસ્ટ થિયેટર, નોટ અમદાવાદ, સોરી, ગુજરાતી થિયેટર ઇઝ અ રિચેસ્ટ થિયેટર ઇન ભારતમાં. ભારતમાં આટલું સમૃદ્ધ રંગમંચ બીજો કોઈ જ નથી, એટલા પૈસા ગુજરાતી રંગભૂમિ પાસે છે. પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભું રહી શકે એવું એક નાટક આપણી પાસે નથી. અને એટલે જે આપણે ગુજરાતીઓ માટે કહેવાય છે, આપણે વેપાર કરી જાણીએ છીએ, પણ કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં મને લોકો માફ કરે પણ વી ઓલ ગુજરાતીઝ આર કલ્ચરલી ઇલિટરેટ. નોટ ઓલ ગુજરાતી, સોરી, જેને તમે ભરેલા ગણેલા અને ઉચ્ચ પદ ધરાવતા લોકો કહો છો એ પણ જ્યારે નાટક જોવાની વાત આવે ત્યારે ઇલિટરેટ થઈ જાય છે. એક મજૂરને જે મનોરંજન ગમે એ જ મનોરંજન એક IAS ઓફિસર પણ માણે છે ગુજરાતમાં. અને એ મારી હંમેશની આ મારી ફરિયાદ કહો, મારો ડંખ કહો, મારું દુઃખ કહો, એ રહ્યું છે કે તમને રમૂજ ગમે એની સામે મને કોઈ જ વાંધો નથી. રમૂજ મને ગમે છે. તમે જાણો છો કે કોમેડી
એ થિયેટરમાં અઘરામાં અઘરી આર્ટ છે, કોમેડી જરાય સહેલી નથી, પણ તમને એ સિવાય કશું ગમે જ નહીં. જો આવું હોય તો એ મારા જેવા કલાકારોને તો હાથ બાંધી લે કે તમે આવું જ કરો, બીજું કંઈ જ નહીં. એટલે આ એક પેલી વસ્તુ છે. વર્ષોથી બીબા ઢાળ ફાર્સિકલ નાટકો જોઈ જોઈને આપણો પ્રેક્ષક એટલો બધો ટેવાઈ ગયો છે કે મારા જેવા 10 ભરત અહીંયા આવીને સંઘર્ષ કરે તો એની પરિસ્થિતિ તો આ જ રહેવાની. હમણાં વર્ષો થોડાક વખત પહેલાં થિયેટર ઓલિમ્પિક્સ થઈ ગયું, એમાં મને મારી દીકરી દેવકી કહેતી હતી કે બહુ બધા યુવાનો આવતા હતા ત્યાં. એ મને આશાસ્પદ લાગ્યું કે આટલા બધા યંગસ્ટર્સ ભારતમાં ભજવાતા, જુદી જુદી ભાષામાં ભજવાતા નાટકો જુએ તો એને કેટલી બધી પ્રેરણા મળે. ધીરુભાઈએ આ જ મંચ ઉપરથી એક વાત કરેલી એ હું દોહરાવું છું. એણે કહેલું કે નાટક એટલે ના ટકે એ નાટક. પછી પોતે ને પોતે સુધારીને કહે છે કે ના ટકે એ નાટક. એટલે હું ઈચ્છું કે આપણા બધા આ બધા યુવાન કલાકારો ટકે એવું નાટક કરી બતાવે. આ પુરસ્કાર જોડે સદગત ધીરુભાઈ ઠાકરનું નામ સંકળાયેલું છે. અને ધીરુભાઈ નાટ્યપ્રેમી હતા, મને બહુ ગમતું હતું એમની જોડે વાતો કરવી. મેં મારા વિદ્યાર્થી કાળમાં એમના નેતૃત્વમાં મેં એક નાટ્ય શિબિર એટેન્ડ કરેલી. ઘણીવાર આ લોકોને કહું છું કે તમે ભલે ધીરુભાઈને વિશ્વકોશના, વિવેચનના, શિક્ષણના માણસ સમજો, હું તો નાટકનો જ સમજું છું, એ નાટકના જ હતા. એટલે શ્રી ધીરુભાઈની પુણ્યસ્મૃતિને હું વંદન કરું છું. કુમુદિની બેને અહીંયા આવવાની સંમતિ આપી એ માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે આજકાલ રાજકારણીઓ અને સાધુ સંતો પુસ્તકોના વિમોચન કરે છે, અને હું ઈચ્છતો હતો કે મને ગમે તે હોય પણ મને કોઈ કલાકારના હાથે મને પુરસ્કાર મળે. અને કુમુદિનીબેન જેવા સિદ્ધસ્થ કલાકારના હાથે મને મળે એ તો મારું બહુ મોટું બહુમાન થઈ ગયું, એમના કરતાં ઘણું મોટું. એટલે કુમુદિનીબેન તમારો ખૂબ ખૂબ આભાર. આભાર શ્રી કુમારપાળ દેસાઈનો, તમામ ટ્રસ્ટીઓનો, એમના પસંદગી સમિતિના સભ્યોનો, આ બધું આયોજન કરવા માટે પ્રીતિબેનનો, વિશ્વકોષના તમામ કર્મચારીઓનો અને ધીરુભાઈ ઠાકરના પરિવારનો. નાટક એ સંઘ કલા છે. આ પુરસ્કાર મારા એકલાનો નથી, મારી સાથે કામ કરી ચૂકેલા તમામ કલાકારો અને નેપથ્યના કલાકસબીઓ જેમના થકી હું અહીંયા ઊભો છું. એટલે જેમ અગાઉ કહ્યું કે આ કલા આ પુરસ્કાર નાટ્યકલાનો છે, એમ એ બધા વતી આ પુરસ્કારનો હું સ્વીકાર કરું છું. આપનો આભાર. ભરતભાઈ એક કાગળ અહીંયા મૂક્યો છે અને મને વાંચવાનું કહ્યું છે. ભરત દવે માને છે કે જ્યારે આ પુરસ્કાર શ્રી ધીરુભાઈ ઠાકરના નામ સાથે સંકળાયેલો છે, ઉપરાંત તેમના વક્તવ્યમાં પણ તેમણે કહ્યું કે ધીરુભાઈને નાટ્યકલા પ્રત્યે અનહદ લગાવ હતો, ત્યારે સ્વાભાવિક રીતે જ ભરત દવે રંગભૂમિ પ્રત્યેના ઋણાનુભાવથી પ્રેરાઈને તેમને મળેલ પુરસ્કારની રાશિ ₹1,00,000 નમ્ર ભાવે વિશ્વકોષના લલિત કલા કેન્દ્રને આપવાની ઈચ્છા જાહેર કરે છે. એવી આશા સાથે કે ત્યાં ચિત્ર સંગીતની સાથે સાથે શક્ય એટલી નાટ્ય પ્રવૃત્તિ પણ નિયમિત સ્વરૂપે હાથ ધરવામાં આવે.